नमस्ते विद्यार्थी मित्रों, धोरण 5 विषय इंग्लिश ग्रामर विषयांक यूनिट 3 तमारो आइडियल नु ग्रामर नु पुस्तक काढो इंग्लिश ग्रामर नु बराबर। एमा आपणे लास्ट मा यूनिट 3 मा शुं कर्युं हतुं, सिंग्युलर अने प्लुरल एनी अंदर आपणे पेज नंबर 14 એટલે કે 14 નંબર નું પેજ સમજી ગયા હતા। આજે આપણે પાના નંબર 15 એટલે કે 15 નંબર નું પેજ સમજીશું। તેમાં આપણે લાસ્ટ માં શું સમજ્યા હતા કે સિંગ્યુલર એટલે કે એકવચનમાંથી બહુવચનમાં જ્યારે આપણે ફેરવીએ ત્યારે શું શું ફેરફારો થાય છે એના વિશે આપણે સમજીશું। પાના નંબર 15 ચાલો સમજીએ। જો સામાન્ય નામના છેડે એટલે કે શબ્દની પાછળ ए के एफ ई अक्षर होय तो ते सामान्य नाम ने बहुवचन में फेरवा माटे एफ के एफ ई नी जगह बी ई एस प्रत्यय लगाड़वामां आवे छे। एटले के कोई पण स्पेलिंग होय एनी पाछळ एफ आपेलो होय अथवा तो एफ ई होय, हुं ए लखुं छुं एफ होय अथवा तो एफ ई होय तो ए निकळी जशे। अने एकवचनमांथी ज्यारे तमे बहुवचनमां करो ત્યારે F અથવા તો F ની જગ્યાએ શું લાગશે V E S પ્રત્યય લાગશે બરાબર। હવે એના ઉદાહરણો આપણે જોઈશું। હું જે ઉદાહરણો અહીંયા લખું બોર્ડ ઉપર એ તમારે તમારી પાકી નોટની અંદર લખવાનું છે ફોર લાઈન ની। ઓકે, પહેલું લખેલું છે નાઈટ, K N I F E નાઈટ, K સાયલેન્ટ છે એમાં। તો જુઓ એમાં પાછળ શું છે એફ ઈ છે, તો અત્યારે આપણે સમજ્યા કે જ્યારે એફ કે એફ ઈ હોય ત્યારે એફ ઈ નીકળી જશે અને પાછળ શું પ્રત્યય લાગશે વી ઈ એસ। તો હવે આપણે લખીશું કે એન આઈ અને એફ ઈ શું થશે નીકળી જશે અને એની બદલે હવે શું લાગશે વી ઈ એસ નાઈટ સ, એનું બહુવચન થઈ ગયું। એક એકવચનમાં તો નાઈટ પણ એને બહુવચનમાં શું લખાશે નાઈટ્સ, તો એમાં એફ ઈ નીકળી જશે અને બી ઈ એસ પ્રત્યય લાગશે। તમારે સ્પેલિંગના અંતે ખાસ ધ્યાન દેવાનું છે। પછી લખેલું છે વાઇફ, ડબલ્યુ આઈ એફ ઈ વાઇફ, તો હવે એનું બહુવચન કરીશું તો એ જ રીતે એફ ઈ નીકળી જશે વાઇફ્સ બરાબર। નંબર 3 પછી લખેલું છે થી એટલે કે ચોર, ટી એચ આઈ ઈ એફ, તો ઈ એફ છે બરાબર, હા સોરી ટી એચ આઈ ઈ એફ સ્પેલિંગ છે તો પાછળ શું છે એફ છે। તો અત્યારે આપણે સમજ્યા કે એફ અથવા તો એફ ઈ હશે ત્યારે એફ કે એફ ઈ નીકળી જશે એની પાછળ બી ઈ એચ પ્રત્યય લાગશે। તો લખીશું આપણે થીવ્સ, ટી એચ આઈ ઈ, અહીંયા તો જે સ્પેલિંગ છે ને ટી એચ આઈ ઈ ત્યાં સુધી તો લખવાનું, હવે જે આ એફ છે નીકળી જશે અને એના બદલામાં લાગશે વી ઈ એસ। નંબર 4 લીફ એટલે કે પાંદડું, ચિત્ર તમારે તમારા પુસ્તકમાં જોવાના છે, ઉદાહરણો હું અહીંયા લખીશ, તમારે પણ ઉદાહરણો જ નોટમાં લખવાના છે, ચિત્રો દોરવાની જરૂર નથી। લીફ એટલે કે પાંદડું, પણ હવે એકથી વધુ પાંદડાઓ હોય તો તમે શું બોલશો લીવ્સ, એટલે પાછળનો એફ નીકળી જશે અને એની બદલે બોલાશે એ બહુવચનમાં પાછળ બી ઈ એસ લાગશે એટલે આપણે લખીશું એલ ઈ એ બી ઈ એસ લીવ્સ। નાઈફ નાઈફ્સ, વાઇફ વાઇફ્સ, થીવ થીવ્સ, લીવ લીવ્સ બરાબર। ચાલો સમજીએ, જો સામાન્ય નામના છેડે વાય અક્ષર હોય અને તેના પૂર્વે સ્વર એ ઈ આઈ ઓ કે યુ હોય તો તે સામાન્ય નામને બહુવચનમાં ફેરવવા માટે તેને છેડે એશ પ્રત્યય લગાડવામાં આવે છે। શું કીધું છે આમાં તમને કે જ્યારે પાછળ સામાન્ય નામના છેડે એટલે કે શબ્દની પાછળ સ્પેલિંગની પાછળ સૌથી છેલ્લે વાય હોય, વાય અક્ષર હોય અને એના પૂર્વે, પૂર્વે એટલે
स्वर होय ए ई आई ओ अथवा यू स्वर होय ना आगळ नो अक्षर तो ई नाम ने बहुवचन मा तमारे फेरवो होय त्यारे तमे शू करशो पाछळ एस लगाडवामा આવશે હવે એક ઉદાહરણ જોઈશું આપણે જેમ કે હું લખું છું ડે ડી એ વાય ડે તેમાં પાછળ શું છે વાય છે બરાબર અને એના પૂર્વે એટલે કે પહેલા આગળનો અક્ષર શું છે એ છે એટલે કે સ્વર છે પાછળ વાય છે અને એના આગળનો અક્ષર એ સ્વર છે તો હવે એની નામના અંતે મીન્સ કે એના છેડે આપણે સ્પેલિંગની પાછળ શું લગાડશું બહુવચનમાં તમારે ફેરવવું છે ડે એટલે કે દિવસ અને તમારે બહુવચનમાં એમ લખવું છે કે દિવસો તો આપણે શું લખીશું ડેઝ ડે એટલે દિવસ અને ડેઝ એટલે દિવસો એક થી વધુ ડી એ વાય એસ પાછળ એસ લગાડવામાં આવશે પછી છે ટોય એ જ રીતે જુઓ પાછળ વાય છે અને વાયની આગળ ઓ એટલે કે સ્વર છે તો હવે એનું બહુવચન શું થઈ જશે ટોયસ એના પછી નેક્સ્ટ મંકી એમ ઓ એન કે ઈ વાય મંકી તો પાછળ વાય છે અને વાયની આગળનો અક્ષર કયો છે ઈ એટલે કે સ્વર છે તો હવે આપણે પાછળ બહુવચનમાં ફેરવવા માટે મંકી એટલે કે વાંદરો પણ આપણે એમ લખવું છે વાંદરાઓ બહુવચન એક થી વધુ તો બહુવચનમાં ફેરવવા માટે આપણે પ્યુરલમાં શું કરીશું મંકીસ એમ ઓ એન કે ઈ વાય એસ પાછળ શું લગાડ્યું આપણે એસ લખીએ એટલે કે બહુવચન થયું કી કે ઈ વાય કી તો હવે એનું થશે કીસ કી એટલે ચાવી અને કીસ એટલે ચાવીઓ પાછળ વાય છે અહીંયા અને વાયની આગળનો અક્ષર એટલે કે પહેલાનો અક્ષર છે ઈ અને ઈ શું છે સ્વર તો આપણે સમજીએ જ્યારે છેલ્લો અક્ષર વાય હોય અને એની પૂર્વે એટલે કે પહેલાનો અક્ષર સ્વર હોય ત્યારે એ ઈ આઈ ઓ અથવા યુ હોય ત્યારે નામના અંતે એસ પ્રત્યય લગાડવામાં આવે છે ચાલો સમજીએ જો સામાન્ય નામના છેડે વાય અક્ષર હોય અને તેના પૂર્વે વ્યંજન વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના દરેક આપણે સમજ્યા હતા કે ઇંગ્લિશની અંદર બાકીના જે 21 21 વ્યંજન છે અને 5 સ્વર છે તો એ 21 જે વ્યંજન છે એ ઈ આઈ ઓ યુ સિવાયના દરેક તો તે સામાન્ય નામને બહુવચનમાં ફેરવવા માટે વાય અક્ષરની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લગાડવામાં આવે છે પાછળ ફેરવો છો પાના નંબર 16 હવે આપણે એના ઉદાહરણો સમજીશું અત્યાર સુધી આપણે એમ સમજ્યા કે પાછળનો અક્ષર વાય હોય અને એને પહેલાનો અક્ષર સ્વર હોય ત્યારે આપણે પાછળ એસ લગાડતા હતા પણ હવે શું કરવાનું છે પાછળનો અક્ષર વાય હોય અને એના આગળનો અક્ષર પહેલાનો એટલે કે એનો પછીનો ને પહેલાનો લેટર વ્યંજન હોય ત્યારે પાછળ શું લગાડવામાં આવશે આઈ ઈ એસ બરાબર આઈ ઈ એસ પ્રત્યય લગાડવામાં આવે છે લખું છું અહીંયા પક્ષી પી યુ ડબલ બી વાય પાછળનો અક્ષર વાય છે એની પહેલાનો અક્ષર શું છે વ્યંજન છે પી છે એ શું છે વ્યંજન છે તો હવે આપણે શું કરીશું જો પહેલા લખીશું પી યુ ડબલ બી હવે આ જે વાય છે ને એ નીકળી જશે અને એના બદલે શું લાગશે આઈ ઈ એસ પપ્પીસ પપ્પી પપ્પીસ કે જુઓ આપણે અત્યારે સમજ્યા કે વાય હોય અને એની પૂર્વે એટલે કે પહેલાનો અક્ષર વ્યંજન હોય ત્યારે વાય નીકળી જશે અને એના બદલામાં આઈ ઈ એસ પ્રત્યય લગાડવામાં આવે છે પછી છે બેબી બી એ બી વાય એ જ રીતે જુઓ અહીંયા વાય છે અને એના આગળનો અક્ષર વ્યંજન બી વ્યંજન છે તો હવે શું થઈ જશે બેબીસ તો પહેલા બી એ બી સુધી તમારે લખવાનું પછી આ વાય લખવાનો નહીં અને એના બદલામાં લખીશું આઈ ઈ એસ બરાબર ખ્યાલ આવ્યો દરેકને યસ પછી લખું છું લેડી
तो एज रीते पाछळ नो अक्षर y छे, y नी पहला नो अक्षर व्यंजन छे, d ए व्यंजन छे। तो હવે આપણે એનો બહુવચન કરીશું પ્લ્યુરલ માં, તો l a d, અને હવે y છે એ નીકળી જશે, એના બદલે પ્રતિલ આવશે i e s લેડીસ, લેડી લેડીસ, સ્ત્રી સ્ત્રીઓ। એ પછી લખું છું સ્ટોરી। દરેક વખતે બહુવચન એનું દરેક તમારે યાદ રાખવું પડશે કે પાછળ f અથવા તો f e હોય ત્યારે નીકળીને શું લાગશે, y હોય એની પહેલા સ્વર હોય કે વ્યંજન ત્યારે એમાં શું ફેરફારો થશે, હું અહીંયા જે પણ સમજાવું એ તમારે ધ્યાન દઈને સમજવાનું છે, બરાબર। તો સ્ટોરી, તો પાછળ y છે એની પહેલાનો અક્ષર આ છે એટલે કે વ્યંજન છે। તો હવે આપણે શું થશે સ્ટોરીનું, સ્ટોરી એટલે વાર્તા, અને હવે આપણે એમ લખવું છે વાર્તાઓ, તો શું લખીશું s t o r y નીકળી જશે અને શું લાગશે i e s સ્ટોરીસ, સ્ટોરી સ્ટોરીસ, બરાબર ખ્યાલ આવ્યો દરેકને? યસ। પછી નીચે જુઓ કે યાદ રાખો કેટલાક શબ્દોનું એકવચન અને બહુવચનનું સ્વરૂપ એક જ રહે છે, જેમ કે હેર હેર, ડિયર ડિયર, સી સી, ફિશ શબ્દનું બહુવચન ફિશિસ બંને થાય છે, ફિશ અને ફિશિસ બંને, એટલે કે અમુક અમુક જે શબ્દો એવા હોય છે કે એને એકવચનમાં અને બહુવચનમાં એને એ સ્થિર રહે છે કે એમાં કોઈ ફેરફારો થતા નથી, જેમ કે હેર એટલે વાળ, તો હેરનું બહુવચન હેર જ રહેશે, એમાં હેસ થશે નહીં। એ જ રીતે ડિયર હરણ એટલે એનું પણ બહુવચન ડિયર જ રહેશે, હરણો એવું નથી કહેવાનું, ડિયર ડિયર। સીટ સીટ, એમાં પાછળ કોઈ ચેન્જીસ થશે નહીં। ફિશ શબ્દનું બહુવચન ફિશ પણ થાય છે અને ફિશિસ પણ થાય છે, એ તમારે યાદ રાખવાનું છે। પછી જુઓ કેટલાક શબ્દોનું બહુવચન અનિયમિત હોય છે, અનિયમિત એટલે કે જે ચોક્કસ હોતું નથી, તો એવા શબ્દો જે છે એ આપણે હવે અહીંયા લખીશું, એ તમારે તમારી નોટબુકની અંદર જ લખવાનું છે। અનિયમિત શબ્દોનું બહુવચન લખું છું અહીંયા, અનિયમિત શબ્દોનું બહુવચન, વુમન, ડબલ્યુ ઓ એમ એ એન, વુમન, તેનું બહુવચન શું થશે, વુમેન, ડબલ્યુ ઓ એમ ઇ એન, આ તમારે પાકું કરવાનું છે। ચાઇલ્ડ, સી એચ ચાઇલ્ડ એન ડી ચાઇલ્ડ, ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન। એના પછી નેક્સ્ટ ટૂથ, ટૂથનું બહુવચન થશે ટીથ। પછી છે ફૂટ, ફૂટનું બહુવચન થશે ફીટ। પછી છે મેન, બહુવચન થશે એમ ઈ એન મેન, અહીંયા છે એમ એન એન મેન, એનું બહુવચન છે એમ ઈ એન મેન। નંબર 6 માઉસ, એમ ઓ યુ એસ ઈ, એનું બહુવચન થશે માઈસ, એમ આઈ સી ઈ। નંબર 7 ઓક્સ, ઓક્શન। નંબર 8 લાઉસ, એનું થશે લાઈસ, બરાબર। આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર પાકું કરવાનું છે, તો તમને ખ્યાલ આવી જશે, બરાબર ખ્યાલ આવ્યો દરેકને? પછી જુઓ આપેલ કોષ્ટક યાદ રાખો, એકવચનમાંથી જ્યારે બહુવચનમાં શું ફેરફાર થાય છે એના વિશે હવે આપણે જોઈશું, તો એવું અહીંયા બોર્ડ ઉપર લખું છું, તમારે પણ તમારી
લખવાનું છે અત્યારે શાંતિથી જુઓ સમજો પાકું કરો અને પછી હોમવર્કમાં લખવાનું છે લખવાની ઉતાવળ ન કરતા એકવચન બહુવચન શું લખેલું છે જુઓ પેલું This 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 એકવચન માં આવે અને એનું બહુવચન શું થશે THESE this એના પછી નેક્સ્ટ that this એટલે આ બરાબર THIS this એકવચન માં આવે એનું બહુવચન થશે THESE this એજ રીતે THAT that એટલે પેલું એનું બહુવચન શું થઈ જશે those THOSE આ બંને છે અત્યારે અહીંયા છે લખ્યું છે પછી અહીંનું કોષ્ટક એ તમારે ખાસ યાદ રાખવાનું છે પછી એના પર ઉપરથી સ્વાધ્યાયમાં પ્રશ્નો હશે અલગ અલગ બહુવચનમાં ફેરવવાનું હશે જ્યારે ભી સી અથવા તો ઈટ હોય ઈ સી અથવા તો ઈટ હોય એકવચનમાં ત્યારે એનું બહુવચન શું થશે ધે ટી એચ ઈ વાય ધે ઈ સી ઈટ નું બહુવચન થશે ધે પછી આઈ આઈ નું બહુવચન થશે વી ડબલ્યુ ઈ વી એના પછી છે યુ y o u u એટલે તમે અથવા તું તો એનું બહુવચન એને એચ રહેશે યુ એના પછી છે લાસ્ટ નેક્સ્ટ એકવચનમાં એમ અથવા તો ઈઝ હોય એમ એટલે છુ ઈઝ એટલે છે એમ અથવા ઈઝ હોય ત્યારે એને બહુવચનમાં ફેરવવા માટે શું આવશે આર એમ અથવા ઈઝ નું બહુવચન થશે આર તો એકવચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે શું ફેરફારો થાય છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે બરાબર તમારે હોમવર્ક માટે લેશનમાં ઇંગ્લિશ ગ્રામર બાકી નોટની અંદર આ દરેક આખા ઉદાહરણો અને નીચેના બંને કોષ્ટક તમારે લખવાના છે અને પાકું કરવાનું છે ઓકે